હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં હશો? અને આપણે સ્ટાન્ડર્ડ 7th માટે આજે ચર્ચા કરવાના છીએ, તો એમાં જે યુનિટ 2 છે સ્ટેપ બાય સ્ટેપ, અને એની એક્ટિવિટી 1 આપણે લઈએ તો જુઓ, અહીંયા 1 to 8 એમાં પિક્ચર મૂકેલા છે. એવા 1 થી 8 સ્ટેપની અંદર અહીંયા તમને એક્ટિવિટી સમજાવી છે, તો એ આપણે જોઈએ. એક્ટિવિટી 1ની અંદર તો ટેક એ સ્ક્વેર શીટ ઓફ પેપર, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. તો એક ચોરસ કાગળ લેવાનો છે અને એને વચ્ચેથી આડો વાળવાનો છે. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ સોન. પછી બતાવ્યા પ્રમાણે એને ફરીથી ઊભો વાળવાનો. યુ ગેટ એ ફોલ્ડેડ સ્ક્વેર. તમને વાળેલો ચોરસ એવો મળશે, એટલે તમારે કાગળને ફોલ્ડ કરતા જવાનું છે. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ. હવે એક જે છૂટો ભાગ હોય ને એ પાછળની તરફ વાળવાનો. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ સોન, એટલે જેમાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે બાકીના 3 ભાગ છે એને વાળવાના છે. તમે એ સ્ટેપ જોતા જાજો, એ તમને ખ્યાલ આવશે. તમારા ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 15 ઉપર 15મું પેજ જોજો. તો હવે આગળ તમે જુઓ ને, તો એની અંદર એ જે એક ભાગ છે એ પાછળની તરફ તમારે વાળવાનો. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ સોન, અને પછી 3 ભાગ પાછા વાળવાના. નાવ યુ ગેટ અ ટ્રાયંગલ. હવે તમને એક ત્રિકોણ એમાં દેખાશે. તો પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ. એટલે હવે તમારે શું કરવાનું, તો કે ટોપી બનાવવા માટેની જે તમારી આંગળી છે, માટે તમારી આંગળી છે એ તમારે ત્રિકોણમાં મૂકવાની છે. નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. એટલે હવે ટોપીના બંને છેડા તમારે મેળવવાના. કેરફુલી પુલ ધ બેસ, એટલે નીચલો ભાગ છે એ કાળજીપૂર્વક તમારે ખેંચવાનો છે. બેઝ એટલે નીચલો ભાગ થાય તો એ તમારે એકદમ કેર કરીને પછી ખેંચવાનો છે. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ, અને જે છૂટો ભાગ હોય એ બહારની તરફ ખેંચવાનો. પ્રેસ ધેમ સાઇડ વેઝ, એટલે તેમને બાજુ તરફ તમારે પ્રેસ કરવાનું, દબાવવાનું છે. યોર બોટ ઇઝ રેડી. હવે તમે જોઈ શકો છો છેલ્લા 8મા સ્ટેજની અંદર કે એ સ્ટેપ તમારે છેલ્લું છે, એટલે ત્યારે તમારે એ તમારી જે નાવ છે એ એકદમ તૈયાર બની જાય છે. એટલે આવા 1 to 8 સ્ટેપ આપ્યા છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે કાગળને ફોલ્ડ કરતા જશો અને છેલ્લે તમે એક ભાગને દબાવો છો ત્યારે સરસ રીતે એમાંથી હોડી બની જાય છે. તો આ સરસ રીતે તમે જોઈ અને સમજાશો કે પેપરમાંથી હોડી કેમ બનાવી. પહેલી એક્ટિવિટી અહીંયા આપણે પૂરી થાય છે. એક્ટિવિટી 2 આપણે આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2ની અંદર આપણે આ જ યુનિટમાં, એટલે સ્ટેપ બાય સ્ટેપ જે યુનિટ 2 છે એની અંદર જ એક્ટિવિટી 2 આપણે જોઈએ. હોમ મેડ હાઉસ ફ્લાય ઓર હની બી ટ્રેપ, બરાબર એવો ટોપિક એ પાર્ટની અંદર આપેલો છે. એમાં જુઓ કે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઈઝ આર નાસ્ટી પેસ્ટ, ધે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. વી હેવ સ્વોર્મ્સ ઓફ ફ્લાઈઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મનસૂન એન્ડ વિન્ટર. વી ટ્રાય ટુ કિલ ધેમ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કિટો. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. વી યુઝ મેની ઇન્સેક્ટિસાઇડ્સ, બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઈઝ એન્ડ મોસ્કિટોઝ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. એટલે આ જે પેરેગ્રાફ છે મેં કહેવા એવું માગે છે કે જે મચ્છર હોય અને માખી હોય એ કેવા છે, તો કે આપણને ન ગમતા હોય એવા અપ્રિય જંતુઓ છે. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઈઝ આર નેસ્ટી પેસ્ટ, એટલે આપણને ન ગમતા અથવા તો અપ્રિય એવા જંતુઓ છે. એ શું શું ફેલાવે છે, બરાબર? ધે સ્પ્રેડ મલેરિયા, તો કે મલેરિયાનો ફેલાવો કરે છે. કોલેરા, પછી ટાઇફોઇડ,
એવું એ બધો રોગનો ફેલાવો કરે છે. આપણે ચોમાસામાં બરાબર એમાં મનસૂન આપ્યું છે કે ચોમાસામાં શું, તો કે મોન્સૂન એન્ડ વિન્ટર, એટલે ચોમાસા અને શિયાળામાં વી ટ્રાય ટુ કિલ ધેમ, આપણે એને મારવા માટે પ્રયત્ન કરીએ છીએ બરાબર, કારણ કે એનાથી મેલેરિયા, કોલેરા, ટાઇફોઇડ આવા બધા રોગો થતા હોય છે. પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ હોય છે બરાબર. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્ક્યુટો, એને પકડવું બહુ જ મુશ્કેલ હોય છે. ત્યારે શું કરવાનું હોય, તેમના માટે ડંખના શિકાર આપણે બની જાય છે. અને એમ કહેવાય છે કે એ માખી હોય કે મચ્છર હોય એ આપણને કરડી જ જાય છે અને એનાથી આપણે એના શિકાર બની જાય છે. ઘણી જંતુનાશક દવાઓનો ઉપયોગ આપણે કરીએ છીએ બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ, પણ તે બહુ અસરકારક હોતી નથી. અને એટલે સહેલો ઉપાય કયો છે, બટ હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. તો સહેલો ઉપાય કયો, માખીઓ અને મચ્છરોને પકડવા માટે આપણે એક છટકું બનાવવાનું છે અને એ ઈ બનાવી શકે, તે એક સહેલું છટકું છે. એટલે વી કેન પ્રિપેર અ ટ્રેપ, ટ્રેપ એટલે છટકું, જેને ગુજરાતી ભાષામાં કહીએ, એવું આપણે બનાવી શકીએ. ટુ કેચ અ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટો, ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ, તે બહુ સરળ એવું છટકું છે. એટલે મતલબ કે આપણે કંઈક નથી નવો નુસખો કરતા એ ટાઈપનું, કે એના માટે આપણે એને મારવા પ્રયત્ન કરી શકીએ. તો ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ, અને આ જે છટકું બનાવીએ છીએ એના માટે આપણે કઈ કઈ નીચે મુજબની બધી વસ્તુઓ આપણે એમાં જોઈએ છીએ. જુઓ 1 2 3 4 5 આપણને વસ્તુ એમાં બતાવી છે. એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, એટલે એક ખાલી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. અ પેયર ઓફ સીઝર્સ એટલે કાતર લેવાની છે. સેલો ટેપ, ગમ ટેપ એટલે સેલો ટેપ હોય અને ગુંદરપટ્ટી હોય એ આપણે લેવાની. ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર, એટલે જે ડિશ વોશ એટલે કે આપણે જે વાસણો સાફ કરીએ છીએ ને એનું પ્રવાહી આવે છે, લિક્વિડ એટલે પ્રવાહી, એન્ડ વોટર અને એનું પાણી, એટલે વાસણ સાફ કરવાનું પ્રવાહી અને પાણી આ બે મિક્સ કરી લેવાના છે. અને પછી એના પછીની આઇટમ છે ફૂડ આઇટમ્સ. વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, 5 grams ઓફ સુગર એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. તો એ ખાવાની વસ્તુમાં સફરજનના ઝીણા ટુકડા, વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, એકદમ ઝીણા ટુકડા આપણે સફરજનના લેવાના હોય છે. એન્ડ 5 grams ઓફ સુગર, એટલે સુગર 5 grams લેવાની, એટલે ખાંડ 5 grams. એન્ડ ફ્યુ એટલે થોડાક ટીપા, ફ્યુ ડ્રોપ્સ થોડાક ટીપા, સેના, તો કે લીંબુનું જે જ્યુસ હોય લીંબુના રસના થોડાક ટીપા લેવાના છે. તો એના દ્વારા આ જુઓ, તમને એનું ચિત્ર પણ અહીંયા આપણે રજૂ કરીએ, તમે આગળ જોઈ શકશો કે એવી રીતે એ બનાવવાનું અને પછી એના દ્વારા કેવી રીતે માખી કે મચ્છરને મારી શકીએ તે આપણે આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ પેજ નંબર તમારે 16 ઉપર ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી 2ની અંદર જ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન, એટલે 4 ઇન્સ્ટ્રક્શન આપી છે, સૂચના એવી કે જેના દ્વારા તમે એ કેવી રીતે બનાવી શકો એનું ચિત્ર પણ મૂકેલું છે. તો જુઓ, ટેક એ પ્લાસ્ટિક બોટલ, એક પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. કટ ઇટ ઇન્ટુ 2 pieces એઝ શોન ઇન ધ પિક્ચર, જો ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તમારે એને 2 ભાગમાં કાપવાની છે. તો જુઓ, નીચે ઢાંકણાવાળો એક ભાગ કાપેલો નીચે મૂકેલો છે પહેલાં ચિત્રમાં. પ્લાસ્ટિકની બોટલને જે ઉપરનો ઢાંકણાવાળો ભાગ હોય કાપીને એને 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું છે. રિમૂવ ધ કેપ્સ ફર્સ્ટ, ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન, પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. પહેલાં એનું છે ને ઢાંકણું કાઢી નાખવાનું છે, બોટલનો નાનો ભાગ છે આપણે ઊંધો કરવાનો, તેનો કાંઠો છે એટલે કે એનું જે ગળું કહેવાય એ બોટલમાં નાખવાનું છે. બીજા ચિત્રમાં તમે એ જોઈ શકો છો. અટેક ધ 2 parts વિથ અ સ્ટેપ ઓર અ પીસ ઓફ ટેપ, બરાબર. તો તમારે એને જોઈ શકો કે બંને ભાગને સ્ટેપલથી અથવા તો જે સેલો હોય ને એના ટેપના ટુકડાથી તમારે જોડી દેવાની છે. પુટ ડ્રોપ ધ ફૂડ
એટ ધ બોટમ ઓફ ધ બોટલ, બોટલના તળિયે ખાવાની વસ્તુઓ તમારે મૂકવાની છે. ઓવર ડિવાઇસ ઇઝ ધ મોસ્કિટો ટ્રેપ ઇઝ રેડી. અને એનાથી આ જે મચ્છરોને મારવા માટેનું જે છટકું છે એ બની જશે. એટલે આપણું સાધન જે મચ્છરનું છે એ સરસ રેડી બની જાય છે. એટલે તમારા ઘરમાં અથવા તો ઓરડામાં તેને તમારે લટકાવી દેવાનું છે, બરાબર. તો એ કેવી રીતે સરસ રીતે કામ કરે છે એ તમારે આ ચિત્ર દ્વારા બોટલથી કેવી રીતે બનાવ્યું એનાથી તમે જોઈ શકો. હાઉ ઇટ વર્ક્સ, તે કેવી રીતે કામ કરે છે તે આપણે જોવાનો છે. તો કે સુગર, વોટર, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્ક્યુટો, બરાબર. જે ખાંડનું પાણી છે, સુગર વોટર એટલે ખાંડનું પાણી, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ એટલે જે વાસણ સાફ કરવાનું પ્રવાહી હોય અને બીજી ઘણી બધી ખાવાની વસ્તુઓ, તો એ માખીઓ અને મચ્છરોને શું કરશે, આકર્ષશે, બરાબર. ધે વિલ એન્ટર ધ ટ્રેપ અને પછી એ છે ને એ છટકામાં પ્રવેશ કરી જશે, તે પ્રવાહીમાં પડશે, બરાબર. ધેર વિંગ્સ વિલ બી વેટ, ધે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક. એ પ્રવાહીમાં પડી જશે, તેમની પાંખો ભીની બની જશે એટલે પાછા એ ઉડી શકશે નહીં. એ ખાસ નોટ છે, ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર. એટલે કે ઊંધો જે મૂકેલો ભાગ હોય ને અને તળિયે મૂકેલા પ્રવાહી વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટરથી વધુ હોવું જોઈએ નહીં. એટલે તમે જે ભાગ ઊંધો મૂક્યો છે અને તળિયે મૂકેલું જે પ્રવાહી છે તો એ બંને વચ્ચેનું જે અંતર છે એ 2 સેન્ટીમીટરથી વધુ હોવું જોઈએ નહીં, એટલે 2 સેન્ટીમીટર ચાલે, બરાબર. પછી રાઇટ ટુ ઓર ફોલ્સ એ બીજી તમારી એક્ટિવિટી છે. એટલે જે આ બીજી એક્ટિવિટી આપી છે એની અંદર જ પાછો બી પાર્ટ આપ્યો છે જેમાં તમારે ટ્રુ ફોલ્સ લખવાના છે. જો ફોર એક્ઝામ્પલ એક આપણે લઈએ, મોસ્ક્યુટો એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિશન, તો એમાં આપણે શું કહેશું કે મોસ્ક્યુટો એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ છે. તો એ આપણને કીધું છે અહીંયા સૂચનામાં કે રાઇટ ટુ ટ્રુ ઓર ફોલ્સ ઇન ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ. અને જે તમારું ખોટું વાક્ય અહીંયા લખેલું છે એને તમારે સુધારીને પાછું નીચે જુઓ, લાઇનિંગ આપી છે 17મું પેજ. તો એ લાઇનિંગમાં તમારે ખોટું હોય તો એનો આન્સર લખવાનો છે. એટલે પહેલું છે એ કેવું છે, તો કે મોસ્ક્યુટો એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર, તો એ તમારે ખોટું પડે છે એટલે એમાં રોંગની નિશાની કરવાની ને પછી તમારે સુધારીને ફરીથી એને લખવાનું કે મોસ્ક્યુટો એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ. બીજું છે, મોસ્ક્યુટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, તો એ પણ ફોલ્સ થાય. મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્ક્યુટોઝ. આવી રીતે તમારે પાંચે પાંચ જે છે, માની લો કે ત્રીજું છે એ ટ્રુ છે, બરાબર, એટલે એમાં તમારે કાંઈ ફરીથી લખવાનું નથી. પછી ચોથું છે એ પણ ટ્રુ છે, બરાબર. તો અને છેલ્લું અને જે પાંચમું તમારે આપેલું છે, યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ્સ, તો એ પણ રોંગ થાય કે આપણે કાતરનો ઉપયોગ છે એ ખોરાકને કાપવા માટે કરતા નથી, બરાબર. એટલે એ રોંગ થશે, પણ આપણે કેવું જોઈએ કે યુઝ સીઝર ટુ કટ એની આઇટમ્સ ઓફ પેપર એન્ડ ક્લોથ્સ, તો એ સાચું થાય. એટલે અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ, એ બોટલનો કાપવા માટે પણ સીઝરનો અહીંયા ઉપયોગ થાય છે એન્ડ સેલો ટેપ, તો આ બંનેને કાપવા માટે આ ચિત્રમાં જે આપણને બોટલ બતાવી છે એમાં કાતરનો ઉપયોગ શેના માટે થાય, તો કે બોટલ અથવા તો સેલો ટેપ માટે કરવામાં આવે છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખશું. એટલે રોંગ હોય એને તમારે ફરીથી લખવાનું છે. પછી જુઓ સી છે પાર્ટ, તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ, તમારે ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ નીચે બ્રેકેટમાં એટલે કૌંસની અંદર તમને આન્સર આપેલા છે, તો એ પ્રમાણે તમારે કરવાનું છે. જો પહેલી ખાલી જગ્યા છે આઈ બ્લેન્ક્સ
अ बॉटल, मतलब कि आई टूक, नीचे जुओ पेलो जवाब आपेलो छे आई टूक अ बॉटल, मतलब के टेक नू टूक भूतकाल करेलू छे के मैं बॉटल लीधी। बीजू छे आई ब्लैंक्स द बॉटल विथ ब्लैंक्स, तो शू आवशे तो के कट द बॉटल विथ सीजर। पछी तो के रिमूव द कैप, मतलब के एनी जे ढाकण छे एने आपणे फेरववानुं छे। देन आई पुट, शू करवानुं, ध पार्ट, पछी ब्लैंक्स आપી છે એમાં અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ। આઈ સ્ટીચ્ડ બોથ ધ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ, માય ટ્રેપ વોઝ રેડી। તો આવી રીતે બ્લેન્ક્સ તમારે ફિલઅપ કરવાની છે। મેક અ ડિવાઇસ ટુ કેચ ધ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ, યોર ટીચર વિલ હેલ્પ યુ। એટલે આ સૂચનાઓ જે તમારે વાંચવાની છે, સમજવાની છે, હેલ્પલાઇનમાં એ આપેલી છે। તો આ પ્રમાણે એક્ટિવિટી ટુની અંદર આપણે ટ્રુ ફોલ્સ અને બ્લેન્ક્સ છે એ ફિલઅપ કરશું, અને આ બોટલની જે પ્રવૃત્તિ છે હની બી અને હાઉસ ફ્લાય માટે, તો એ તમારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। પછી આપણે આગળ એક્ટિવિટી 3 છે એ જોઈએ। જુઓ હવે એક્ટિવિટી 3ની અંદર તમારે રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન્સ। તો તમારે ખાલી એક પ્રોસેસ, મતલબ કે એ કેવી રીતે બને છે એ તમારે શીખવાનું છે। તો થિંગ્સ રિક્વાયર્ડ, એટલે જે જરૂરી વસ્તુઓ છે એ કઈ કઈ છે, તો કે નીડલ, થ્રેડ, બટન્સ, પીસ ઓફ ક્લોથ, એક કાપડનો ટુકડો લેવાનો છે, પછી એક સોય દોરો, બટન લેવાનું છે, એન્ડ સ્ટેપ્સ, કેટલા એના પગલાં, મતલબ કે કેટલા સ્ટેપમાં તમારે એ પ્રોસેસ શીખવાની છે, સ્ટેપ્સ આપેલા છે। ટેક અ નીડલ, ટેક અ પીસ ઓફ થ્રેડ, એક સોય લ્યો અને એક દોરો લ્યો, પછી પુટ થ્રો ધ પોઈન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ, તો સોયમાં તમારે દોરો છે એ પરોવવાનો છે, પુટ થ્રો ધ પોઈન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ, તો એ સોયને સોયમાં દોરો પરવો, મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ, મેક અ નોટ, પછી શું કરવાનું છે, તો કે એ દોરો ખેંચીને બરાબર તમારે અડધો કરી લેવાનો, જેથી તેના બંને છેડા છે એ મળશે, અને પછી તો કે પ્લેસ અ બટન ઓફ ધ પ્રોપર પ્લેસ ઓન ધ ક્લોથ, કપડાં નીચેથી સોઈને નાખી ઉપર કાઢવાની અને બટનના એક કાણામાંથી પસાર કરવાની છે, પુશ ધ નીડલ અપ થ્રો ધ ક્લોથ એન્ડ થ્રો ધ હોલ ઓફ ધ બટન, એટલે તમારે એને કપડાં નીચેથી સોઈને નાખવાની અને પછી ઉપર કાઢવાની અને બટનના એક કાણામાંથી પસાર કરવાનું, પુલ ધ થ્રેડ અપવર્ડ ફૂલી, એટલે પછી તમારે આખો દોરો ઉપર ખેંચવાનો છે, મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ, પાસ ધ નીડલ થ્રો ધ બટન હોલ એન્ડ સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ, બરાબર, તો તમારે એને સ્ટીચ કરવાના છે, એટલે ટાંકા લેવાના હોય એવી રીતે નીડલ ટુ ધ ફૂલ લેન્થ, આખી લંબાઈ માટે તમારે એમાં ટાંકા લેવાના છે। પછી તો કે પીસ ધ નીડલ બીનેથ ધ બટન હોલ, પીસ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, એટલે ઉપરના ભાગે અને નીચેના ભાગે ટુકડાના, ફોર 3 to 4 times, બે કે ત્રણ ટાઈમ, એટલે બે કે ત્રણ વખત તમારે એવી રીતે અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, એટલે ઉપરની બાજુએ અને નીચેની બાજુએ તમારે એના એ પીસની આજુબાજુ તમારે સ્ટીચ લેવાના હોય ઇન ધ એન્ડ, અને પછી છેલ્લે શું કરવાનું છે, તો કે બ્રિંગ ધ નીડલ, સોયને લ્યો બીનેથ ધ ક્લોથ, બરાબર, એન્ડ ધ નોટ બીનેથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ, તો ફાઇનલી, એટલે કે આખરે તમારે એવું કરવું પડે કે પુશ ધ નીડલ ડાઉન થ્રુ અ હોલ એન્ડ થ્રુ ધ ક્લોથ, એટલે બટનના જે કાણામાંથી સોય નાખી હોય અને કપડામાંથી પસાર કરવાની અને પછી નીચે લાવવાની અને પછી એક ગાંઠ બાંધી દેવાની છે, બરાબર, એ ગાંઠ, નોટ એટલે ગાંઠ બાંધવાની છે, અને પછી દોરાને કાપી નાખવાનો છે કટ ધ થ્રેડ,
तो आखी आ जे प्रोसेस छे ए तमने समझाई गई हशे के केवी रीते ए बटन ने तमारे टाँकवानुं होय छे। तो स्टीचिस लेवाना होय आपणने खबर छे के एमां बटन में का फोर होल आपेला होय छे ने का टू होल होय छे, तो एमांथी तमारे दोराने पसार करीने एने त्यां बटन ने स्टीच करवानुं होय छे। आगळ आपणे एक्टिविटी फोर छे ए समझवानो प्रयत्न करशुं। तो पेज तमारे एक्टिविटी फोर छे रीड द डायलॉग, एमां अमुक डायलॉग आप्या छे 18 पेज उपर, 18मो पेज तमारो। अने सामेनी बाजुए एक स्टूडेंट्स बैंक ऑफ इंडिया, एक बैंक ऑफ इंडिया माटे तमारे जे विद्यार्थीनुं फॉर्म छे ई तमने बतावेल छे चित्रनी अंदर। आगळ जोईए एक्टिविटी फोर एंड फाइव, एटले फोरनी अंदर तमने एमां डायलॉग आप्या छे, एक्टिविटी फाइवनी अंदर ए तमने आ फॉर्म आपेलुं छे। जुओ चित्रमां देखाय छे स्टूडेंट्स बैंक ऑफ इंडिया, एटले विद्यार्थीओनुं जे आखू फॉर्म आपवानुं होय बैंक ऑफ इंडियानुं ए अहींया रजू करेल छे। तो ए तमे चित्र जोजो, पण ए पहेला आपणे डायलॉग एना वाँची लईए। महेश वॉन्ट्स टू ओपन एन एकाउंट इन अ बैंक, એટલે મહેશ છે એ પોતાનું ખાતું બેંકમાં ખોલાવવા માગે છે। હી ગોઝ ટુ ધ બેંક, અને તે બેંકમાં જાય છે। હી મીટ્સ ધ મેનેજર, એ એના મેનેજરને મળે છે। મહેશ સેઝ મે આઈ કમ ઇન સર, હું અંદર આવું, એટલે એની પાસે પરવાનગી માગે છે। મહેશ યસ, મેનેજર કહે છે યસ યુ મે, તમે આવી શકો છો। વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું। મહેશ આઈ વોન્ટ એન SD એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક, મારે છે એ બેંકની અંદર SD ખાતું ખોલાવવું છે, એવું એ કહે છે મેનેજર। ઓકે ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, આ ફોર્મ લ્યો અને તમે એની જે બધી જ માહિતી છે એમાં તમારે ભરવાની છે। મહેશ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ, સાહેબ મેં ફોર્મ તો ભર્યું છે। મેનેજર નો, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સિંગ ઇટ, મતલબ કે તમારે એમાં સાઇન કરવાની હોય છે અને તમારો ફોટોગ્રાફ ચોંટાડવાનો હોય છે। મહેશ હિયર ઇટ ઇઝ, હા એ આર યુ। મેનેજર હાઉ મચ મની ડૂ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ, તમારે કેટલા પૈસા છે એ જમા કરવાના છે, કેટલા રૂપીસ તમે જમા કરવા માગો છો। મહેશ રૂપીસ 500, એટલે 500 રૂપિયા મારે જમા કરવા છે। મેનેજર ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, હી વિલ ગીવ યુ અ પાસબુક, કે છે કે સારું ત્યારે હવે તમારું જે ફોર્મ છે અને પૈસા છે એ કેશિયરને આપી દો અને તે તમને એક પાસબુક આપશે। મહેશ થેન્ક યુ સર, તમારો આભાર સાહેબ, એવું કહે છે। ને પછી હવે તમે આ ફોર્મને જોઈ શકો છો કે એ કેવી રીતે મહેશે ભરવાનું છે, અથવા સ્ટુડન્ટ્સ માટેનું જે બેંક ઓફ ઇન્ડિયાનું ફોર્મ હોય એ તમારે કેવી રીતે ભરવાનું હોય છે એની અહીંયા સંપૂર્ણ માહિતી ફોર્મ દ્વારા તમને આપવામાં આવી છે। તો જે આ પેજ નંબર તમારું છે 19 પેજ, એ જુઓ તમને ચિત્રમાં બતાવ્યું છે। પહેલાં તમારે ફોર ઓફિસ યુઝ ઓનલી, મતલબ કે ત્યાં બેંકની ઓફિસમાંથી જ જે CIF નંબર હોય એના બોક્સ આપ્યા છે એમાં CIF નંબર લખવાનો છે, પછી એકાઉન્ટ નંબર લખવાનો છે, પછી તમને ડેટ આપ તમારી જે હોય ફોર્મ ભરવા માટેની ડેટ જમણી સાઈડે લખવાની, પછી સેલ્ફ એન્ડ ફર્સ્ટ એપ્લાયસન્ટ, મતલબ કે તમારે એ બધી એપ્લાય માટેની જે માહિતી આપી છે વાંચવાની, અને પછી પર્સનલ તમારી ડિટેલ્સ છે વ્યક્તિગત તમારી માહિતી તમારે ત્યાં લખવાની છે, એટલે કસ્ટમર ટાઈપ તમે કોણ છો એ તમારે લખવાનું છે, પબ્લિક કે સ્ટાફમાંથી છો, પછી મિસ્ટર એન્ડ મિસિસ એન્ડ મિસ, મતલબ કે કોઈ શ્રીમાન છે શ્રીમતી છે અથવા તો કોઈ કુમારી છે એ લખવાનું, અને નહીતર પછી અધરમાં નામ લખવાનું આવે છે। સિનિયર સિટીઝન છો તો યસ કે નોમાં તમારે જવાબ લખવાનો છે, કે માઇનોર છો તો એમાં યસ કે નો તમારે રાઇટ કે રોંગ કરવાનું હોય છે, પછી તમારું નેમ લખવાનું હોય ફૂલ નેમ,
तो એમાં ફર્સ્ટ તમારું નેમ આવે, પછી તમારે ફાધર કે હસબન્ડ નેમ, ને પછી તમારે લાસ્ટમાં નેમ લખવાનું. પહેલાં તમારી સરનેમ આવતી હોય છે, એટલે નેમ ઓફ ધ ફાધર, એની નીચે નીચેના બોક્સની અંદર ફાધર નેમ આવે, પછી પાછું મિસ્ટર મિસિસ એન્ડ મિસ અથવા અધર એ લખવાનું હોય છે, પછી ડેટ ઓફ બર્થ તમારી જે તારીખ હોય એ લખવાની, પછી તમારે કયો મહિનો અને કયું વર્ષ એ આખું કમ્પ્લીટ કરવાનું છે, પછી મધર્સની જે કંઈ હોય મેડન નેમ એ તમારે લખવાનું, પછી જેન્ડર એટલે તમારી જાતિ લખવાની હોય છે કે મેલ છો કે ફિમેલ છો, અને એવી રીતે તમારી નેશનાલિટી લખવાની છે કે તમારી રાષ્ટ્રીયતા કઈ છે એ તમારે લખવાનું કે તમે ઇન્ડિયામાંથી છો કે કેવી રીતે એ, પછી મેરિડ છો કે અનમેરિડ છો એનું બોક્સ આપ્યું છે એ તમારે લખવાનું કે અધર્મમાં છો અથવા અન્યમાં છો એ લખવાનું, પછી યુઆઈડી જે તમારું હોય એ લખવાનું છે. તો આવી રીતે તમારે ફિલઅપ કરતા જવાનું છે. એની નીચે તમારે ફૂલ તમારું એડ્રેસ હોય, કરંટ રેસિડેન્શિયલ જે તમારું એડ્રેસ હોય ઓફિસનું હોય કે તમારે લખવાનું, અને પછી સ્ટ્રીટ સહિત ફૂલ એડ્રેસ લખવાનું કે કઈ શેરીમાં તમારું છે, કયું સિટી છે, બરાબર, પછી કયું રાજ્ય તમારું છે સ્ટેટ લખવાનો, ટેલિફોન નંબર આખો લખવાનો, અને મોબાઈલ નંબર પણ આપેલો એમાં ખાના આપેલા છે તો એમાં તમારે એ લખવાનું છે. એડિશનલ ડિટેલ્સ તો વેનેવર એપ્લિકેબલ તો તમારે એ લખવાનું, અહીંયા એડ્રેસ એનું તમારું, ઇન્કમ કેટલી છે એ, પછી રિલિજન તમારો ધર્મ કયો, હિન્દુ હોય તો એમાં રાઈટ, મુસ્લિમ ક્રિશ્ચન છે તો એ તમે કયો ધર્મ તમારો છે લખવાનું, અથવા તો અધર્મ એ તમારે બધી ફોર્માલિટીઝ પૂરી કરવાની હોય છે. અને પછી જનરલ, પછી સીબીસી એસસી એસટી એ તમારે લખવાનું હોય છે કે તમે જનરલમાં આવો છો કે કોઈ પણ કઈ જ્ઞાતિમાં છો એ લખવાનું. એવી જ રીતે નીચે બધા બોક્સ છે એની અંદર તમારે ખાનાની અંદર તમારે એ રાઇટ રોંગ કરતા જવાનું, બરાબર. પછી તમારે નીચે તમારો પ્રોફેશન, તમારો વ્યવસાય કયો છે એ તમારે લખવાનું છે, તમારા મેનેજર કે તમારા જે ઓર્ગેનાઇઝર છે એનું તમારે નામ લખવાનું હોય છે. તો પછી તમે જોઈ શકો ટર્ન યોર પેજ, તમારું જે પેજ છે એ તમે ફેરવો જોઈએ આગળ, એટલે બીજું પેજ એની અંદર આવે છે કે જેમાં તમારી ડિટેલ તમારે પૂરી કરવાની છે. તો 20મું પેજ તમારે ટેક્સ્ટ બુકની અંદર જુઓ કે એમાં પણ ઘણી બધી ડિટેલ્સ આપેલી છે. તો તમારી આઈડેન્ટિફાય, તમારી ઓળખ છે એ તમારે પર્સનલ એમાં લખવાની, બરાબર, પાન કાર્ડ હોય, પછી ગવર્મેન્ટ ડિટેલ્સ તમારી જે પૂરવાની હોય એ હોય, બરાબર. તો આમાં તમારે જે ડોક્યુમેન્ટ્સ છે એ કયા કયા તમે લઈને ત્યાં ઉપસ્થિત થયા છો એમાં રાઇટ કરતું જવાનું છે, બરાબર. એટલે પ્રૂફ જે તમારું એડ્રેસની અંદર હોય ને, એડ્રેસ પ્રૂફ એ પણ ત્યાં રજૂ કરવાનું હોય તો એ તમારે લખવાનું, ક્રેડિટ કાર્ડ હોય, સ્ટેટમેન્ટ એનું આપેલું હોય, પછી સેલરીની સ્લીપ હોય તમારી, પછી ઇલેક્ટ્રિસિટીનું બિલ છે, ટેલિફોનનું બિલ હોય, પછી ઇન્કમ માટેનું હોય છે, તો એ બધું તમારે પ્રૂફ ત્યાં રજૂ કરવાનું. અને જેટલા તમે એ પ્રૂફ રજૂ કર્યા છે અથવા તો તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ કેટલા કેટલા ત્યાં હાજરમાં તમે લઈને ગયા છો એમાં રાઇટ કરતું જવાનું છે. પછી ઇન્ટ્રોડક્શન ડિટેલ્સમાં નીચે પણ તમારે જે લખવાનું છે એમાં તમારે નંબર લખવાનો, અને અમુક ડિટેલ્સ છે એ ત્યાંથી તમને ઓફિસમાંથી પૂરી દેવામાં આવે છે, અને લાસ્ટમાં તમારે નીચે જુઓ કે સિગ્નેચર કરવાની હોય છે તો એ તમારે સિગ્નેચર કરવાની, અને ત્યાં તમારું ફોર્મ ફિલઅપ થયેલું ગણાય, એટલે તમારે આખું ફોર્મ કમ્પ્લીટ કરીને પછી તમારે ત્યાં રજૂ કરી દેવાનું જેથી તમારું એકાઉન્ટ છે એ ખુલી જાય છે. એટલે કેવી રીતે તમારું ખાતું ખોલાવવું સ્ટુડન્ટ લાઈફની અંદર એ પણ તમે સારી રીતે અહીંયા સમજી શકો છો, અને એની માહિતી તમે બરાબર રીતે લઈ લીધી હશે. આગળ આપણે એક્ટિવિટી 6 જોઈશું.
હવે જુઓ એક્ટિવિટી 6 આપણે આગળ જોવાની છે, એમાં વર્ક ઇન પેર્સ તમારે જોડીમાં કામ કરવાનું છે. લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડ્સ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત, બટ હી ફોરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઈચ કાર્ડ, રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક્સ. પહેલાં તમારે એ એક્ટિવિટી 7 સ્ટેપની અંદર શીખવાની અને પછી તમારે એ ખાલી જગ્યાઓ ત્યાં નીચે પૂરવાની છે. અરેન્જ ધ સેન્ટેન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. જુઓ નીચે 21મા પેજ ઉપર તમને આખી બ્લેન્ક્સ પણ નીચે આપેલી છે, તો એ તમે જોઈ શકો છો કે લક્ષ્મણ કેવી રીતે આ એક્ટિવિટી કરે છે. તો સૌથી પ્રથમ તો જે તમારી પહેલી બ્લેન્ક્સ છે એમાં તમારે લખતું જવાનું કે મિક્સ, મતલબ કે ગ્લાસની અંદર જુઓ કે સાઈડમાં બ્રેકેટમાં મિક્સ આપેલું છે, એટલે નીચે આપણે બ્લેન્ક્સમાં લખવાનું કે મિક્સ વેલ, સારી રીતે એને મિક્સ કરે છે એટલે ભેળવે છે. પછી કટ લેમન ઇન ટુ હાફ, એટલે અહીંયા પ્યોર આપ્યું છે તો એ તમારે લેમનને એટલે કે લીંબુને કટ કરવાનું છે. તો બીજી એના નીચેનું ચિત્ર છે કે જેમાં એ ટેબલ ઉપર લીંબુને રાખી અને ચપ્પુ વડે એને બે ભાગમાં ડિવાઈડ કરે છે. ત્રીજું ચિત્ર છે ટેક આઉટ સીડ્સ, અને પછી શું કરવાનું હોય તો કે લીંબુમાંથી જે દાણા હોય એટલે કે એના જે બિયા હોય એ આપણે કાઢી નાખવાના હોય છે. એના પછીનું ચોથી જે એક્ટિવિટી છે એમાં જુઓ કે પ્યોર સમ વોટર ઇન અ ગ્લાસ, અને પછી શું કરે છે કે શુદ્ધ મતલબ ચોખ્ખું જે પાણી હોય છે એ થોડુંક ગ્લાસની અંદર એ નાખે છે. પાંચમું છે એડ 1 સ્પૂન ઓફ શુગર, અને પછી જુઓ કે ખાંડની એક બરણી પડેલી છે એમાંથી એક ચમચી ખાંડ લઈ અને એ ગ્લાસની અંદર ઉમેરે છે. છઠ્ઠું છે એડ, શું એડ કરે છે છઠ્ઠામાં, તો કે એડ એ લિટલ સોલ્ટ, તો એ ખાલી જગ્યામાં લખવાનું એડ એ લિટલ સોલ્ટ, મતલબ કે મીઠાના થોડાક દાણા એમાં એ નાખે છે. સાતમું છે સ્ક્વીઝ, મતલબ સ્કીઝ ઇચ હાફ પીસ ઇન ટુ ધ ગ્લાસ, અને પછી એ લીંબુને અડધો ભાગ જે છે એ એમાં નીચોવે છે. તો ગ્લાસની અંદર આપણે જોયું કે કેવી કેવી રીતે એણે શું શું પહેલાં નાખ્યું, મિક્સ કર્યું, કટ કર્યું, પછી દાણા કાઢ્યા એમાંથી એટલે ઠળિયા એના જે બિયા નીકળે કાઢ્યા, પછી પાણી ઉમેર્યું, પછી મીઠું નાખ્યું, પછી ખાંડ નાખી, બરાબર, ખાંડ મીઠું ઉમેર્યા અને પછી એમાં લીંબુ નીચોવે છે. તો આવી રીતે 7 સ્ટેપની અંદર લીંબુ શરબત બનાવવાની પ્રોસેસ તમને અહીંયા ચિત્રની અંદર પણ આપેલી છે, અને એ તમારી બુકની અંદર તમારે જોતા જવાનું અને શીખતા જવાનું છે. એના નીચે તમને બ્લેન્ક્સ પૂરવાની જે શરબતની પ્રોસેસ છે એ તમારે લખવાની છે. લક્ષ્મણ પ્યોર્ડ સમ વોટર ઇન ધ ગ્લાસ, એમાં પહેલું આપેલું છે. બીજાથી તમારે બ્લેન્ક્સ પૂરતું જવાનું લખવાનું કે હી કટ ધ લેમન ઇન ટુ હાફ. આપણે જોયું હતું કે બીજા ચિત્રથી તમારે 7મા ચિત્ર સુધી કેવી રીતે પ્રોસેસ છે તમારે આ બ્લેન્ક્સમાં લખવાની છે. 7 વાક્યો, હી કટ ધ લેમન ઇન ટુ હાફ, ત્રીજું થાય હી સ્ક્વીઝ્ડ ઈચ હાફ પીસ ઇન ટુ ધ ગ્લાસ, ચોથું વાક્ય થાય હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ગ્લાસ, પાંચમું હી એડેડ સમ સુગર, છઠ્ઠું થાય હી ધેન એડેડ અ લિટલ સોલ્ટ, હી મિક્સ ધ શરબત વેલ. તો આવી રીતે 7 સ્ટેપમાં આખું શરબત તૈયાર થઈ જાય છે. ટર્ન યોર પેજ, 22મું પેજ તમારે કાઢવાનું છે. એમાં સી જે પાર્ટ આપ્યો છે એની અંદર ક્વેશ્ચન આપ્યા છે, એ 5 ક્વેશ્ચન છે, એના આન્સર તમારે લખવાના છે. વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર, બરાબર, તો એ તમારે આન્સર આપવાનો. લક્ષ્મણ યુઝ અ સ્પૂન ટુ મિક્સ શુગર, મતલબ કે લક્ષ્મણ છે એ ખાંડને ભેળવવા માટે શેનો ઉપયોગ કરે છે, તો તમારે ખાંડને ભેળવવા માટે શેનો ઉપયોગ કરે છે, સ્પૂનનો, મતલબ ચમચીથી. પહેલાં ચિત્રમાં તમે જુઓ છો કે સારી રીતે ચમચીથી મિક્સ કરે છે. હાઉ મચ શુગર ડીડ લક્ષ્મણ એડ, બરાબર, તો તમે ચિત્રમાં જોઈને અથવા તો તમે જે શરબતની પ્રોસેસ સમજ્યા છો એના દ્વારા તમે આન્સર આપી શકો કે લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ સુગર. કેટલી ખાંડ નાખે છે, તો કે 1 ચમચી ખાંડ નાખે છે. વેન ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન,
लक्ष्मण यूज द स्पून टू टेक आउट द सीड्स टू एड सुगर टू एड सॉल्ट टू मिक्स द सरबत. मतलब चमचीनो उपयोग ए केटली वार करे छे अथवा तो केवी केवी रीते शेना शेना माटे चमचीनो उपयोग करे छे. बराबर, खांड ने भेळवी होय, मीठा ने भेळवा माटे, एमांथी जे लींबूना बी छे काढवा माटे અને સારી રીતે શરબતને ભેળવવા માટે એ ચમચીનો ઉપયોગ કરે છે. વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્કીઝિંગ ધ લેમન? આફ્ટર સ્કીઝિંગ ધ લેમન, લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. એનો આન્સર થાય કે એ લીંબુ નીચોવ્યા પછી, બરાબર, લીંબુને નીચોવ્યા પછી લક્ષ્મણ શું કરે છે, આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, અને કદાચ એમાંથી એકાદ બે બી એના પડી જાય તો એ ગ્લાસમાંથી કાઢી લે છે. વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ? લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ. શા માટે એણે શરબત બનાવવા માટે મીઠાનો ઉપયોગ કરવો પડે? શું શાના માટે નાખ્યું? તો કે એનામાં જો આપણે મીઠું કે ન નાખેલું હોય તો આપણને સારો સ્વાદ આવતો નથી, એટલે આપણે મીઠાનો ઉપયોગ કરીએ છીએ. તો લક્ષ્મણે પણ એના માટે મીઠાનો ઉપયોગ કર્યો. બરાબર, આવી રીતે આપણને એક્ટિવિટી આગળ જોઈએ 7. તો અહીંયા એક્ટિવિટી 6 છે એ પૂરી થાય અને તમને સારી રીતે શરબત બનાવવાની રીત ખબર પડી. પછી એની બ્લેન્ક્સ આપણે 7 પૂરી અને પછી 5 એના ક્વેશ્ચન આન્સર આપણે સમજ્યા. આગળ હવે જોઈએ. જુઓ, અહીંયા એક ચિત્ર આપેલું છે જે તમે તમારા વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પુસ્તક છે એમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં એટલે પ્રથમ સત્રમાં તમે પાઠ ચોથો જે ભણી ગયા છો, બરાબર, એનો એક પ્રયોગ અહીંયા આપવામાં આવ્યો છે. ને તમારે ઇંગ્લિશમાં કેવી રીતે પ્રયોગને સમજી શકો તો અહીંયા રીડ ધ પ્રોસેસ એક્ટિવિટી 7માં પેજ નંબર 22 પેજ ઉપર આપેલું છે. બરાબર, તો એના દ્વારા તમે જોઈ શકો. નીચે જુઓ, આપ્યું છે સી ધ હેલ્પલાઇન, તમે હેલ્પલાઇન પણ જોઈ શકો છો. અહીંયા જુઓ મટીરિયલ આપ્યું છે કે હાફ કટ પ્લાસ્ટિક જાર, એટલે અડધી કાપેલી એક બરણી હોય એ તમારે લેવાની, કે હાફ કટ પ્લાસ્ટિક જાર એક બરણી હોય, ટુ સ્ક્રૂઝ બે એવા બોલ હોય એ તમારે લેવાના, કોપર વાયર તાંબાનું એક તાર લેવાનો હોય, ટુ ટેસ્ટ ટ્યુબ્સ ડ્રાય બેટરી સેલ્સ ઓફ 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ. મતલબ તમે લેબની અંદર આ બધા એસિડ છે, બેઝ છે, ક્ષાર છે, એ બધા તમને આપેલા હોય અને ઘણા બધા એની અંદર લિક્વિડ પણ હોય, પણ એમાંથી ઓળખીને તમારે સલ્ફ્યુરિક એસિડ છે એનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જુઓ, એક સરસ અડધી કાપેલી બોટલ લીધી, બે ખીલી લીધી, બરાબર, સ્ક્રૂ એટલે એવી ખીલી જેવું લેવાનું, તાંબાનો તાર લેવાનો, પછી બે ટેસ્ટ ટ્યુબ લેવાની છે, બે ટ્યુબ હોય. જુઓ ચિત્રમાં તમને અહીંયા બતાવેલી છે, સરસ મજાનું કલરફુલ એ ચિત્ર છે, એની અંદર તમે જોઈ શકો છો કે વચ્ચે બે ટ્યુબ આપેલી છે, બેટરી સેલ હોય અને 6 વોલ્ટવાળી બેટરી હોય છે અને સલ્ફ્યુરિક એસિડ હોય છે. આગળ એની પ્રોસીજર આપેલી છે, બરાબર, એ આપણે સમજશું કે ટેક અ પ્લાસ્ટિક જાર કટ ઇન ટુ હાફ, પહેલાં એક પ્લાસ્ટિકની બરણી લેવાની, પછી એને અડધી કાપવાની છે, એઝ શોન ઇન ધ પિક્ચર. તમે ચિત્રમાં જુઓ કે અડધી કાપેલી બરણી અહીંયા ટેબલ ઉપર મૂકેલી છે. તો મેક ટુ હોલ્સ એટ ધ બોટમ, નીચે બોટલના તળિયામાં, મતલબ તમે જે બરણી લીધી છે એના તળિયામાં બે કાણા પાડવાના છે. મેક ટુ હોલ્સ એટ ધ બોટમ ઓફ ધ જાર, બરણીમાં તળિયામાં બે કાણા પાડો, ફિલ ધ સ્ક્રૂ ઇન ટુ ધ હોલ્સ, અને પછી જે બે ખીલી જેવું તમે લીધું છે બે સ્ક્રૂ એ તમે એની અંદર દાખલ કરો. બરાબર, તમે એ સરસ રીતે આ પ્રયોગ કરશો તો તમને સરસ રીતે એ આવડી જશે, ફિલ ધ સ્ક્રૂ ઇન ટુ ધ હોલ. રિમેમ્બર, યાદ રાખો, ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ, એમાંથી પાણી છે એકદમ ચૂવવું જોઈએ નહીં, એ તમારે યાદ રાખવાનું છે. એમાંથી પાણી એક ટીપું એક બૂંદ પણ નીકળવું જોઈએ નહીં. આવી રીતે બે કાણા તમારે વ્યવસ્થિત પાડવાના હોય સ્ક્રૂના માપના જ. તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે
ટેબલની ઉપર એ બરણી પડેલી છે અને એમાં બે સ્ક્રૂ અંદર એટલે ખીલી બે ભરાવેલી છે કાણાની અંદર. જોઈન્ટ ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ, ધીસ ઇઝ અવર વોલ્ટ મીટર. એટલે ખીલીના જે બારના બે છેડા હોય બેટરી અથવા સેલ સાથે એને તમારે જોડી દેવાના છે. આ આપણું વોલ્ટામીટર બની જાય છે. બાજુમાં તમે જુઓ છો કે એક સેલ જેવું નાનું જે આપ્યું છે ને, એટલે એને ખીલીઓના બારના છેડા એ બેટરી સાથે, એ બેટરી જ છે, એ આપણું વોલ્ટમીટર બને છે. નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટમીટર વિથ પ્યોર વોટર. બરાબર, તો અહીંયા હવે જુઓ કે અડધું જે વોલ્ટમીટર છે એ ચોખ્ખા પાણીથી તમારે ભરી દેવાનું છે. એડ ફોર ઓર ફાઇવ ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. હવે તમારે સલ્ફ્યુરિક એસિડના 4-5 ટીપા નાખવાના છે. બાજુમાં તમે જુઓ છો કે એની સાથે કેવી રીતે તારને જોઈન્ટ કરી દીધા છે અને પછી એ વોલ્ટમીટર તૈયાર બની ગયું છે. વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. પાણી છે એ વીજળીનું સારું એવું વાહક બની જશે. વોટર વિલ બીકમ, બીકમ એટલે બનવું, તો વોટર વિલ બીકમ એ શું બની જશે? ગુડ કંડક્ટર, મતલબ કે એક વીજળીનું વાહક તરીકે જેને આપણે ગણી શકીએ છીએ. તો અહીંયા એ સરસ રીતે વીજળીનું વાહક કેવી રીતે બને એનો એક આ પ્રયોગ તમે જોઈ શક્યા અને સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. આગળ આ એક્ટિવિટી 8 આપણે સમજશું કે જેની અંદર એક લાંબા પ્રવાસની વાત છે. કેવો લાંબો પ્રવાસ? તો કે મેગા રાઇડ, એટલે મેગા માટેનો એક લાંબો પ્રવાસ છે એની વાત આપણે એક્ટિવિટી 8માં જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 8ની અંદર મેગા રાઇડ, એક લાંબો પ્રવાસ, મતલબ મેગાનો એક લાંબો પ્રવાસ, એ અહીંયા તમારે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 23 અને 24 ઉપર તમને એ આખી એક્ટિવિટી સમજાવવામાં આવી છે. 24 પેજ ઉપર તમને એમનું ચિત્ર આખો મેપ બતાવ્યો છે જે અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ઇઝ એ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત છે એ કેવું રાજ્ય છે? તો કે ગુજરાત છે એ એકદમ પ્રગતિશીલ એવું રાજ્ય છે. એન્ડ અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. તો ગુજરાત છે ને એની અંદર અમદાવાદ એ સૌથી મોટું શહેર અને પાછું વેપારનું એક કેન્દ્ર છે. ઇટ ઇઝ અ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. તો એ આપણે જોવાનું છે કે ગુજરાતની અંદર આવું અમદાવાદ નામનું મોટું શહેર આવેલું છે. પછી ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર શું છે? તો કે એ ગુજરાતની એક રાજધાની છે. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરતા હોય છે. બરાબર, એવરી ડે અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ. એટલે નવું અને જૂનું બંને જે આ રાજધાની છે એની અંદર એ મુસાફરી કરતા હોય છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તો સો તેથી શું છે? તો કે આપણને એક સારી પરિવહન માટેની વ્યવસ્થા અહીંયા જરૂરી છે. એટલે વાહન વ્યવહાર એવો હોવો જોઈએ કે જેનાથી આપણને સારી સગવડતા મળી રહે. બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ કે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. તો અહીંયા આપણી જે ગુજરાતની સરકાર છે એક નવી રેલવે યોજનાનું એવું આયોજન કરે છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ રૂપીઝ 2,000 crores. તો અહીંયા જો આપ્યું છે કે આપણી જે ગવર્મેન્ટ છે એણે નવી રેલવેની યોજના બને એના માટેનું પ્લાનિંગ કર્યું. પછી સરકારે તે યોજના માટે 2,000 કરોડની એક કંપની શરૂ કરી. કંપનીનું નામ શું છે? તો કે મેગા કંપની ફોર ધ પ્રોજેક્ટ. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. તો આવી રીતે એ મેગા નામની મોટી કંપનીનું એણે આયોજન કર્યું. તો અહીંયા 2,000
करोड़ जे आप्या छे तो आपणे एमां गणता जवानुं के एकम दशक सो पछी हजार दस हज़ार लाख दस लाख करोड़ अने दस करोड़ तो एक करोड़ आपणे आप्या छे अहींया बे हज़ार जेटला करोड़नी વાત છે તો તમે કાઉન્ટિંગ કરવાનું શીખજો કે બે હજાર કરોડ એટલે કેટલા થાય બરાબર તો આવું એક સરસ મજાનું આયોજન કરી અને એને એ આટલા બધા રૂપિયાનું રોકાણ કરીને કંપની શરૂ કરી કંપનીનું નામ મેગા છે મેટ્રોલિક જે છે એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ એ એક્સપ્રેસ છે પણ કેની તો કે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની એક્સપ્રેસ છે ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1200 crores એ પાછા 12 crore વાત અહીંયા કરવામાં આવી છે આ યોજનાનો ખર્ચ કેટલો છે તો કે 1200 crore જેટલો એ યોજનાનો ખર્ચ છે તો કેટલા મીંડા થશે તો કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ અને દસ કરોડ જેમ આપણે આગળ લખેલું હતું તો એવી રીતે આપણે એ 12 crore વાત છે એટલો ખર્ચ આ યોજના માટે કરેલો છે તો આગળ આપણે વાંચીએ તો મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેસીસ અહીંયા ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી ધેર લાઇન્સ નોર્થ સાઉથ કોરિડર ઇસ્ટ વેસ્ટ કોરિડર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડર ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 lines will be 76 કિલોમીટર તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ મેટ્રો જે રેલ છે એ યોજનાના બે તબક્કા છે ટુ ફેસીસ બરાબર ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેસીસ મતલબ બે તબક્કામાં વેચાયેલ છે પહેલો તબક્કો 3 line હશે ઉત્તર દક્ષિણ જે રસ્તો કોરિડર મતલબ કે એક પ્રકારનો રસ્તો કે ઉત્તર દક્ષિણનો એ રસ્તો થાય એક આવો વિભાગ થાય પૂર્વ પશ્ચિમનો અને અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભની અંદર નીચેની લાઇનમાં એમ એ આખો રસ્તો બનાવવામાં આવ્યો છે ત્રણેય લાઇનની કુલ લંબાઈ કેટલી છે 76 કિલોમીટર જેટલી થાય છે ધ નોર્થ સાઉથ કોરિડર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર એટલે નોર્થ સાઉથ એટલે ઉત્તર દક્ષિણનો જે રસ્તો છે ને આશ્રમ રોડને ગાંધીનગરની સાથે જોડશે પછી તો કે ધીસ કોરિડર વિલ બી 32.65 કિલોમીટર લોંગ આ જે રસ્તો છે એ 32.65 કિલોમીટર લાંબો હશે ઇટ વિલ સ્ટાર્ટ તે નેશનલ હાઈવે છે એ શરૂ થાય છે ફ્રોમ એપીએમસી બરાબર એટલે અહીંયા જે આવ્યું છે કે રસ્તો 32.65નો છે એટલો લાંબો છે પણ એ કેવી રીતે ત્યાંથી શરૂ થાય છે તો કે વાસણા ઓન નેશનલ હાઈવે તો એપીએમસી એ જે નામ આપેલું છે અને વાસણા ઓન નેશનલ હાઈવે 8A ઇટ વિલ પાસ થ્રુ વાસણા પાલડી VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ એટલે જે વાસણા છે પાલડી છે અને VS હોસ્પિટલ છે આ જે વિસ્તાર ત્રણેય આપ્યા છે અને ટાઉન હોલ છે ત્યાંથી એ રસ્તો પસાર થાય છે તો તમે આ ચિત્રમાં જે મેપ પણ આપેલો છે અને એ એની વાત પણ કરેલી છે આખી રેલવે બતાવેલી છે તો એ ત્રણ તમારા જે ચિત્ર અહીંયા મૂકેલા છે મેપની સામે એ સમજવા પ્રયત્ન કરજો એટલે આગળ આપણે જોઈએ તો એની અંદર ધીસ લાઇન વિલ અક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડર એટલે એક એવો પણ રસ્તો છે કે જે ક્રોસ થાય છે આ લાઇનના જંકશન ઉપર પૂર્વ પશ્ચિમ એ રસ્તો છે એને એ મળે છે પછી ઇન્કમ ટેક્સ જંકશન એટલે કે ઇન્કમ ટેક્સ જંકશન છે એના ઉપરથી પૂર્વ પશ્ચિમ રસ્તાને એ મળે છે એટલે એ ધ્યાનમાં રાખવાનું ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટોવર્ડ્સ ગાંધીનગર એટલે કોબા સર્કલ છે એનાથી થોડીક ડાબી તરફ વળવાનું છે અને એ ગાંધીનગર તરફ રસ્તો જાય છે ધેર આર ટુ મોર જંકશન્સ ઓન ધીસ લાઇન અહીંયા વધારે બે એવા જંકશન છે કે જેને ઇન્ફોસિટી એન્ડ GIFT સિટી ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર
એટલે અહીંયા આપણે જોવાનું છે કે રસ્તો ગાંધીનગર તરફ ગયો અને આ જ લાઈન ઉપર બીજા બે જંકશન છે, ઇન્ફોસિટી એન્ડ GIFT સિટી. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે, એટલે આ આખો રસ્તો જે આપણે પસાર કરીએ એમાં 31 સ્ટેશન આપણને જોવા મળે છે. નાવ લેટેસ્ટ ગો ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડર, ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ ક્યાંથી સ્ટાર્ટ થાય, તો કે પૂર્વ પશ્ચિમના રસ્તા ઉપર છે, એના ઉપર જવાનું છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર, કાલુપુરથી શરૂ થાય છે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ, અને અમદાવાદનો એ મેઇન એટલે મુખ્ય જે વિસ્તાર છે એ આપેલો છે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટોવર્ડ્સ આઈટી સર્કલ, ઇટ વિલ ગો ટોવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ, ધેલાઈ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. ઇટ વિલ ધ ટર્મિનસ ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડર. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. ઇટ વિલ કનેક્ટ ધ એસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન, જેને અમદાવાદમાં છે. ઇટ વિલ કનેક્ટ ધ એસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તો આખા જે પેરેગ્રાફ છે એનો હાર્દ આપણે સમજીએ તો કેવી રીતે છે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર ઉપર આપણે જવાનું, કાલુપુરથી શરૂ થાય છે, અમદાવાદના મુખ્ય વિસ્તારમાંથી પસાર થવાનું હોય છે, અને પછી આ લાઇન આઈટી સર્કલને દક્ષિણ તરફ વળવાનું, તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે, અને આ રૂટ છે એનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. બરાબર, ક્રોસિંગ થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. એ આપણે જોયું કે ઇટ વિલ ગો ટોવર્ડ્સ, એ ક્યાં જાય છે, કેના તરફ, ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. ધીસ વિલ બી કોલ્ડ ઇલિવેટેડ રૂટ. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન ઇલિવેટેડ ટ્રેક્સ. અહીંયા તમે જોઈ શકો છો ચિત્રની અંદર પણ આખો મેપ જોઈને કે મોટો ભાગનો જે મેટ્રો રૂટ હોય થાંભલા અને ઓવરબ્રિજ ઉપર હોય, અને તે એલિવેટેડ રૂટ એટલે એકદમ ઊંચો માર્ગ એને કહેવામાં આવે છે. મુસાફરો શહેરના સુંદર જે દ્રશ્યો છે એનો આનંદ માણે છે, અને ઊંચા પાટા ઉપર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે આપણા માટે. અહીંયા જુઓ છો તમે કે મેટ્રો ટ્રેન છે કેવી સરસ મજાને અહીંયા ચિત્રમાં બતાવેલી છે. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, તમને સ્માર્ટ કાર્ડની સગવડતા પણ ત્યાં આપવામાં આવે છે. બરાબર, એ તમે ત્યાં સારી રીતે સમજી શકો છો કે સ્માર્ટ કાર્ડનો યુઝ તમારે કરવાનો હોય છે. એન્ડ યુ કેન એન્ટર ધ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ, અને તમે સ્ટેશનની અંદર દાખલ થવું હોય, પ્રવેશ મેળવવો હોય તો સ્માર્ટ કાર્ડ સાથે જઈ શકો છો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એન્ડ યોર એક્ઝિટ સ્ટેશન, અને સ્વાઇપ કરવાનું હોય તમારા સ્માર્ટ કાર્ડને, અને પછી તમે સ્ટેશનથી બહાર જઈ શકો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જિસ, અને આ સિસ્ટમ દ્વારા મતલબ કે જે આ પદ્ધતિ છે એના દ્વારા તમારા જે ટિકિટનો ચાર્જ હોય છે એ પણ ત્યાંથી ગણતરી શરૂ થઈ જાય છે તમારી મુસાફરીની. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ, અને એમાં ડ્રાઈવરો હોતા નથી, એના વગર એ મુસાફરી તમે કરી શકો છો. બટ યુ નીડ નોટ વરી, પણ તમારે ચિંતાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક ચાર્જ ઓફ યોર સેફ્ટી. બરાબર, એટલે તમે ડ્રાઈવર વિના પણ જઈ શકો, ચિંતા કરવાની જરૂર નહીં, અને આ જે તંત્રજ્ઞાન મતલબ ટેકનોલોજી છે તમારી સુરક્ષાની બધી જ જવાબદારી લે છે. CBTC કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ, અહીંયા આપ્યું છે CBTC એનું ફૂલ ફોર્મ, CBTCનું કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ, એટલે તમારે સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ એકદમ સુરક્ષિત બનાવે છે. અહીંયા જુઓ લખ્યું છે સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ, તમારી જે સિગ્નલ ટેકનોલોજી છે એ તમને સારી રીતે સુરક્ષિત રાખશે. ઓલ મેટ્રો કાર્ડ્સ વિલ બી એર કન્ડિશન્ડ, અને આ જે
મેટ્રોની જે કાર એટલે જે વાહન છે કેવું હોય છે આખું એર કન્ડિશન સરસ રીતે એની અંદર બધી સુવિધા આપેલી હોય છે અને વાતાનુકૂલિત એટલે એર કન્ડિશન હોય છે અને ધ ટ્રેન વિલ બી ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 120 કિલોમીટર પર અવર રેડી ફોર ધ રાઇડ. આપણને પૂછે છે કે તમે પ્રવાસ માટે તૈયાર છો? આ જે ટ્રેન છે એ કલાકની વધુમાં વધુ એટલે અધિકતમ 110 કિલોમીટરની ઝડપે દોડશે. તમે આ પ્રવાસ માટે તૈયાર છો? તો આપણને પણ આ પ્રવાસ કરવાની મેટ્રો ટ્રેનમાં ખૂબ ઈચ્છા થાય, આપણે પણ આની અંદર જઈ શકીએ અને સારી રીતે એ મુસાફરીનો આનંદ માણી શકીએ. તમે પણ આનો આનંદ માણજો એવી અપેક્ષા સાથે આપણે આ આજના યુનિટને અહીંયા પૂરું કરીએ છીએ. તમે આ વિડીયોને સરસ રીતે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો એટલે તમને વધુ આની માહિતી મળતી રહેશે અને આગળનો વિડીયો પણ મળતો રહેશે. એટલે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. આગળ તમારે આમાં જે એક્સરસાઇઝ છે એ તમારે જાતે પૂરવાની રહેશે, જેમાં એક્ટિવિટી 9 આપેલી છે, બરાબર? તો એક્ટિવિટી 9ની અંદર તમારે વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ, તો એ તમારે બ્રેન્ક્સની અંદર એના રૂપીઝ લખવાના છે. પછી તમને જેમ આપણે MCQ હોય છે એવી રીતે MCQ પૂછ્યા છે, ક્વેશ્ચન આન્સર છે કે વર્ક ઇન ગ્રુપ ઓફ 4, તો વેર વિલ યુ ગો તો તમારે કહેવાનું છે. પછી હાઉ વિલ યુ ગો, વોટ વિલ યુ કેરી, તો વોટ વિલ યુ ડુ ધેર, તો આના આન્સર તમારે લખવાના અને અહીંયા એના રૂપીઝ લખવાના છે. તો આવી રીતે તમારે એક્સરસાઇઝ ફિનિશ કરવાની અને આ આખા યુનિટને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે યુનિટ 2 આપણું કમ્પ્લીટ થયું છે. આગળ આપણે ફરી જ્યારે મળીશું અંજલિ વિદ્યામંદિરના જ સંદર્ભે ત્યારે યુનિટ 3 આપણે આગળ જોશું.